नमस्कार। आगला टॉपिकनी अंदर आपणे आगळ वधीए, समझवानुं छे आजे आपणे डोपलर असर। काले आपणे 10मा चेप्टरनी प्रस्तावना जोई गया, बीजी वात करी गया था आपणे तरंग अग्र विषेनी अने हाइगेन्सना सिद्धांत विषेनी वात करी गया। फरी पाछुं एना पछीना टॉपिक छे तरंग अग्रनी मदद थी प्रकाशनु परावर्तन अने वक्रीभवन, अथवा तो हाइगेन्सना सिद्धांतनी मदद थी परावर्तन वक्रीभवन वाळो टॉपिक। पण आ वखते बोर्ड द्वारा जे कट करायेलो अभ्यासक्रम छे ए अभ्यासक्रमनी अंदर ए टॉपिक काढी नाखवामां आव्यो छे। दर वखते कहूं छूं एम, अत्यारे परीक्षालक्षी तैयारी माटे ए टॉपिक तैयार करवानी जरूर नथी, पण तमारे JEE नीट माटे आ बधी ज वस्तु अगत्यनी छे। एटले ज्यारे पण समय मळे त्यारे फरीथी ए तैयार करवानो छे अने एना विशे आपणे आगळ वात पण करीशुं। हवे आपणे समजवुं छे डोपलर असर। 11मा ધોરણમાં આપણે શીખી ગયા છીએ ડોપલર અસરવાળી વાત, અથવા તો ડોપલર અસર કોને કહેવામાં આવે। હું અત્યારે થોડોક બેઝિક કોન્સેપ્ટ વિશેની વાત કરીએ। ધારો કે અહીંયા તમે સમજી લો એક ધ્વનિ ઉદ્ગમ છે, એટલે ત્યાંથી ધ્વનિનું ઉત્સર્જન થાય છે, અને આ બાજુ એક અવલોકનકાર છે અથવા તો શ્રોતા છે, સાંભળનાર વ્યક્તિ છે। અહીંયા હું કહી દઉં છું અવલોકનકાર। હવે જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજાની સાપેક્ષ ગતિ કરતા હોય, સાપેક્ષ ગતિ કરતા હોય એટલે બે પ્રકારે વિચારી શકો તમે, કાં બે આમ એકબીજાની નજીક આવતા હોય અથવા તો એકબીજાની આમ દૂર જતા હોય। ધ્વનિ ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજાની સાપેક્ષ ગતિ કરતા હોય ત્યારે ધ્વનિ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાયેલા પ્રકાશની આવૃત્તિ અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ જુદી હોય છે। એટલે કે ધ્વનિ ઉદ્ગમને પ્રકાશ એકબીજાની નજીક તરફ ગતિ કરતા હોય તો પ્રકાશની આવૃત્તિ અવલોકનકાર જે અનુભવે એ ઉદ્ગમમાંથી જે ઉત્સર્જાણી હોય એના કરતાં જુદી હોય। એક વખત વધારે હશે, આમ દૂર જતા હશે ત્યારે ઓછી હશે। આ જે આવૃત્તિમાં જે ડિફરન્સ થાય છે અથવા તો આવૃત્તિ અનુભવાય છે જુદા જુદા પ્રકારની, એ ઘટના છે એને કહેવામાં આવે છે ડોપલર અસર। આપણે 11મા ધોરણમાં એક ઉદાહરણ પણ જોઈ ગયા હતા, તમે રેલવે સ્ટેશન પર ઊભા હો અને ટ્રેન આમ દૂરથી તમારા તરફ આવતી હોય અને વિસલ વાગતી હોય તો જેમ 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 નજીક આવતી જશે એમ ઉદ્ગમની આવૃત્તિ વધતી જશે અને આપણને અવાજ છે એ મોટો સંભળાશે। વળી આમ ટ્રેન દૂર જતી હોય અને વિસલનો અવાજ છે ધીમે ધીમે આપણને ઓછો સંભળાતો જશે, એનો મતલબ એમ કે એની આવૃત્તિ છે એ ઘટતી જશે। આ આખી ઘટના છે એને શું કીધું હતું આપણે ડોપલર અસર। જોજો બરાબર, ધારો કે ધ્વનિ ઉદ્ગમ છે એ આ અવલોકનકારથી આમ દૂર તરફ ગતિ કરે। હવે અવલોકનકારથી દૂર તરફ ગતિ કરતું હોય તો શું થાય, તો કે ધ્વનિ ઉદ્ગમમાંથી ઉત્સર્જાયેલા તરંગો હોય આ તરંગો અહીંયા અવલોકનકાર સુધી પહોંચતા હોય, એટલે પહેલાં એક તરંગ પહોંચી ગયું એના પછી આ બીજું પહોંચે છે। એટલે કે બે ક્રમિક ઉદ્ગમ એમની વચ્ચેનો સમયગાળો, ધારો કે એક પહોંચી ગયું છે એના પછી બીજું એક સેકન્ડમાં પહોંચે છે, તો બે ક્રમિક ઉદ્ગમ વચ્ચેનો સમયગાળો જેમ આ ઉદ્ગમ દૂર જાય, ધારો કે અત્યારે અહીંયા છે ને પછી ઉદ્ગમ આ જગ્યા ઉપર આવી ગયો અત્યારે અહીંયા આ જગ્યાએ, તો અવલોકનકાર જે ઉદ્ગમ વચ્ચે જે સમયગાળામાં અનુભવતા હતા આવૃત્તિ એના કરતાં દૂર જતા હોય ત્યારે એના પછીના ક્રમિક તરંગ જ થોડુંક મોડું સંભળાશે અથવા તો એના માટેનો સમયગાળો થોડોક વધી જશે। હવે આ જ ઘટનાને અનુરૂપ આપણે આગળ વધવાનું છે। જોજો બરાબર, હું એવું વિચારી શકું અહીંયા કે આમ ધ્વનિ ઉદ્ગમ આમ દૂર જતું હોય ને એટલે અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ ઓછી હોય। તમારી પાસે એક સૂત્ર છે, આ સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડા, માધ્યમ હોય તો વી બરાબર એફ લેમડા। હું અહીંયા લેમડાને સૂત્રનો કરતા બનાવું તો લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ સી અપોન એફ। હવે ધ્વનિ ઉદ્ગમ અવલોકનકારથી આમ દૂર જતું હોય, દૂર જતું હોય એટલે આવૃત્તિ નાની થતી જાય, આવૃત્તિ નાની થતી જાય તો તરંગ લંબાઈ વધતી જાય। હવે બીજું, ધ્વનિ ઉદ્ગમ આમ અવલોકનકાર તરફ આવતું હોય
तो अवलोकनकार तरफ आए एटले आवृत्ति मोटी थती जाए, आवृत्ति मोटी थती जाए तो तरंग लंबाई छे ई नानी थती जाए। आ बराबर तमे क्लियर राखजो। हवे धारो के आपणी पासे विद्युत चुंबकीय वर्णपट छे अथवा तो प्रकाशना वर्णपटवाड़ा भागनी वात करवी छे, तो आ मध्यमान भागनी आवृत्ति आवुं तमे समझी लो। आ बाजू धारो के आ रेड कलर की आवृत्ति है, आ बाजू धारो के ब्लू वाला भाग की आवृत्ति है। हवे जो वर्णपट में मध्यमान भागनी आवृत्ति तरंग लंबाई नो वधारो थाय, तरंग लंबाई नो वधारो क्यारे थाय तो हवे तमने खबर पड़ती जाए, अहीं तरंग लंबाई वधती जाए। खरेखर थतुं शुं हशे तो के ध्वनि उद्गम छे ई शुं थाय अवलोकनकारथी आम दूर तरफ जतुं होय, आवृत्ति नानी थाय, आवृत्ति नानी थाय एटले तरंग लंबाई वधती जाय। मध्यमान भागनी आवृत्ति वर्णपटमां जो राता रंग तरफ खसती जाय एटले के मध्यमान भागनी आवृत्ति तरंग लंबाईना वधाराना कारणे राता रंग तरफ खसती जाय। अहींया आवृत्ति अथवा तो हूँ तरंग लंबाई वाली बात करूँ, राता रंग तरफ खसती जाय तो एने कहेवामां आवे छे रेड शिफ्ट। अने सेम एवुं ज आनाथी आ बाजू जाइए आपणे तो तरंग लंबाई नानी थती जाए अने मध्यमान भागना वर्णपटनी तरंग लंबाईओ छे ई ब्लू रंग तरफ खसती जाए तो एने कहेवामां आवे छे ब्लू शिफ्ट। एटले आ चोक्कस प्रकारनी घटनाओ छे रेड शिफ्ट अने ब्लू शिफ्ट। अत्यारे आपणे एमां बहु डिटेलमां जता नथी, खाली मात्र माहिती विशेनी ज वात करीए छीए कि खरेखर रेड शिफ्ट कोने कहेवामां आवे, खरेखर ब्लू शिफ्ट कोने कहेवामां आवे, एटली बेसिक वात। बहु डिटेलमां वात करीए तो घणुं लांबू चाले एवुं छे। अत्यारे आपणे रेड शिफ्ट अने ब्लू शिफ्ट कोने कहेवामां आवे एनी ज मात्र वात। हवे आपणे सूत्र मेळवुं छे, आगळ आपणे मेळवी ज गया छीए सूत्र, ડોપલર અસર માટેનું વ્યાપક સૂત્ર તમારી પાસે છે જ। હવે જોજો, આમ વ્યાપક સૂત્ર આપણે આ રીતે મેળવ્યું હતું, એફએલના છેદમાં વી પ્લસ વીએલ ઇઝ ઇક્વલ્સ ટુ એફએસના છેદમાં વી પ્લસ વીએસ। બધા ભાગની ઓળખાણ આપવી હોય ને તો આ લિસનર એટલે અવલોકનકાર અથવા તો શ્રોતા એના દ્વારા અનુભવાતી આવૃત્તિ, આ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ, આ માધ્યમમાં ધ્વનિનો વેગ, આ શ્રોતાનો વેગ, ફરીથી આ ઉદ્ગમનો વેગ। હવે આવૃત્તિને આપણી બુકની અંદર મ્યુ વડે દર્શાવેલું છે એટલે હું મ્યુ આવી રીતના લખીશ। ધારો કે આ મ્યુ લખી નાખું છું, મ્યુ એલ છેદમાં વી પ્લસ વીએલ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ એસ છેદમાં વી પ્લસ વીએસ। બધાની ઓળખાણ આપવી હોય તો તમે લખી શકો અહીંયા કે આ મ્યુ એલ ઇઝ ઇક્વલ્સ ટુ અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ, આ અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ। હવે મ્યુ એસ લખવું હોય તો ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ, આ વી તો ધ્વનિ તરંગોનો વેગ, વી એલ એટલે શ્રોતાનો વેગ અથવા તો અવલોકનકાર અથવા તો અવલોકનકારનો વેગ, આગળ વી એસ એટલે ઉદ્ગમનો વેગ। આ દરેકે દરેક પદનું અર્થઘટન અથવા તો કયો પદ શું સૂચવે છે એ લખીએ। જોજો હવે અહીંયા હું આવું લખી શકું છું, આ મ્યુ એલ છેદમાં મ્યુ એસ લખું છું અને આ બાજુ લઈ આવું છું તો આ સ્ટેપ અહીંયા આમ થઈ જશે, આ વી પ્લસ વી એલ છેદમાં વી પ્લસ વી એસ। હવે અહીંયા માધ્યમની ગેરહાજરી હોય, શૂન્ય અવકાશ અથવા તો હવા હોય તો વેગ વી તરીકે આપણે લઈ શકીએ છીએ સી, આ શૂન્ય અવકાશ અથવા તો હવામાં પ્રકાશનો વેગ। તો હવે હું જ્યાં
वी देखाय छे अहींया सी लखी नाखू छू, सी प्लस वी एल छेदमा सी प्लस वी एस। जो अवलोकनकार स्थिर धारीए, आ लखू छू अहींया अवलोकनकार स्थिर होय, अवलोकनकार स्थिर होय एनो मतलब एम के वी एल इज इक्वल्स टू जीरो। आ म्यू छे बराबर याद रखो, म्यू एल छेदमा म्यू एस इज इक्वल्स टू सी छेदमा सी प्लस वी एस। हवे मारे आवृत्तिनो आंशिक फेरफार जोतो होय, जोजो बराबर, आवृत्तिनो आंशिक फेरफार, जो आवृत्तिनो आंशिक फेरफार जोतो होय ने तो हूँ आवुं लखी शकुं। आ ऊपर वियोग प्रमाण लऊं छूं, म्यू एल छेदमा म्यू एल माइनस म्यू एस छेदमा म्यू एस इज इक्वल्स टू सी, और नीचेनु स्टेप हम बात कर नाखू छू, सी माइनस वी एस छेदमा सी प्लस वी एस। अने म्यू एल माइनस म्यू एस ने डेल्टा म्यू कही दो, आ छेदमा म्यू एस इज इक्वल्स टू अहीं माइनस वी एस छेदमा सी प्लस वी एस। हवे जोजो, अने सी नी सरखामणी में वी एस ने अवगणी शकाय, सी एटले शून्य अवकाश में प्रकाशनो वेग 3×10⁸, एटला वेग थी गति करती कोई पण वस्तु होती नथी, तो शून्य अवकाश में प्रकाशना वेगनी सापेक्ष उद्गमना वेग ने अपने अवगणी सकीए। अवगणी सकीए एटले नव सूत्र आवुं थई गयुं, डेल्टा म्यू छेदमा म्यू एस, आ म्यू एस छे इज इक्वल्स टू माइनस वी एस छेदमा अहीं थी जैसे सी। हवे आने हूँ सूत्र न करता बनावूँ, डेल्टा म्यू इज इक्वल्स टू माइनस वी एस इंटू म्यू एस छेदमा सी। जोजो बराबर, आ वी एस शू है तो कि उद्गमनो वेग है। હવે આપણી પાસે હમણાં વાત કરી ગયા એમ, ધારો કે આ ઉદ્ગમ છે અને આ બાજુ અવલોકનકાર છે એવું સમજો તમે, તો ઉદ્ગમથી અવલોકનકારની દિશામાં ઉદ્ગમના વેગનો ઘટક છે આ ઉદ્ગમ, આ બાજુ અવલોકનકાર, તો ઉદ્ગમ અને અવલોકનકારને જોડતી રેખા પર ઉદ્ગમથી અવલોકનકારની દિશામાં ધ્વનિનો અથવા સોરી ઉદ્ગમનો વેગ, હું આને આમ પણ લખી શકું, ડેલ્ટા મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી, અહીંયા ત્રિજ્યા વર્તી એવું લખું છું, ઇન્ટુ મ્યુ એસ છેદમાં સી, આ આપણું, અને મ્યુ એસની જગ્યાએ તમે ખાલી મ્યુ લખી નાખો અહીંયા, તો એ ઉદ્ગમની આવૃત્તિ આપણે લેવાની છે, એટલે ડેલ્ટા મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી ત્રિજ્યાવર્તી ઇન્ટુ મ્યુ એસ છેદમાં સી। મ્યુ એસની જગ્યાએ ખાલી મ્યુ લખશો તમે તો પણ ચાલશે, પણ ત્યાં તમારે મ્યુ લેવાનું છે, શું કોની આવૃત્તિ લેવાની, તો કે ઉદ્ગમની આવૃત્તિ। તો આ આપણું સૂત્ર થયું, ટેક્સ્ટ બુકની અંદર જે આપણને આપેલું છે, ડેલ્ટા મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી ત્રિજ્યાવર્તી ગુણ્યા મ્યુ એસ અપોન સી। હવે આપણે આ સૂત્ર આધારિત આગળ દાખલાઓ જોવાના છે, એના વિશે આપણે આગળ કામ કરીએ। જોઈએ આપણો દાખલો 10.1 ઉદાહરણનો, રકમ આવી છે, આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ, એટલે ઝડપ આપણને પૂછેલું છે, જેથી 589.0 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય। આપણે જસ્ટ આગલી થિયરીનું સૂત્ર ખાલી યાદ કરીએ, હું સૂત્ર લખું છું, જોજો બરાબર, આવું સૂત્ર આપણે મેળવી ગયા, ડેલ્ટા મ્યુ અપોન મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી ત્રિજ્યાવર્તી છેદમાં સી, આ સૂત્ર આપણે મેળવી ગયા અત્યારે હમણાં આગળ, ડોપલર અસરવાળી વાત હતી, આપણે મ્યુ એસ અને એના સ્વરૂપમાં આપણે મેળવ્યું। હવે જોજો, એક સૂત્ર આપણી પાસે આવું છે, મ્યુ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ સી, મારે અહીંયા વિકલન કરવું છે આ સ્ટેપનું, ટી પ્રત્યે વિકલન। જોજો અહીંયા રેફરન્સની અંદર તમે લખી લેજો,
मैथ्स में विकलनों नियम है, चेन रूल, साकड़ो नियम। धारो कि एक्स वाय है, यू मैं टी प्रत्ये विकलन करवे, तो केवी रीतना विकलन कर सकता है? तो क्या पहला स्टेपन विकलन करने टी प्रत्ये, आ डी एक्स अपोन डी टी बाजूवाड़ू स्टेप एमनम, एट्ले वाय एमनम राखू है, वत्ता जेनु विकलन थी गयु एने एमनम राखवानू, एक्सनु विकलन थी गयु तो एक्स ने एमनम राखू छू, बाजू में थी जैसे डी वाय अपोन डी टी। आने कहम है साकड़ो नियम, एट्ले विकलन माटेनो चेन रूल है। डी एक्स वायनू टी प्रत्ये आपणे विकलन करवू होय तो केवी रीतना करी शकाय? तो के पहला एक्सनू टी प्रत्ये विकलन करवानू, वाय राखी देवानू, वत्ता जेनू विकलन थई गयु एने राखी देवानू, एना सिवायनू विकलन करवानू। मारे सेम एवं आ स्टेपनू टी प्रत्ये विकलन करवू छे। तो हवे तमे आवू विचारी सको, अहींया आवू लखी शकाय, आ डेल्टा म्यू अपोन डेल्टा टी इंटू लेमडा प्लस, मैं डी नी जगह डेल्टा लखू छू अत्यारे विकलन में, प्लस हवे कोनु विकलन म्यू नू थई गयु छे, एटले आपणे म्यू आनम राखी दई छे, डेल्टा लेमडा अपोन डेल्टा टी, अने आ बाजू सी नू विकलन करूँ तो थई जशे डेल्टा सी अपोन डेल्टा टी। हवे सी शून्य अवकाश अथवा तो हवामां प्रकाशनो वेग छे, ए तो अचळ ज रहेवानो छे। विकलनो नियम तमने आवडे छे, अचळनु विकलन थशे शून्य, एटले मारी पासे आवुं स्टेप थई जशे डेल्टा म्यू इंटू लेमडा अपोन डेल्टा टी प्लस म्यू इंटू डेल्टा लेमडा अपोन डेल्टा टी इज इक्वल्स टू जीरो। बने बाजू थी छेद माथी डेल्टा टी अहीं जीरो नी सामे गुणाई जाए, एटले हवेनू स्टेप आवुं थयुं डेल्टा म्यू इंटू लेमडा प्लस म्यू इंटू डेल्टा लेमडा इज इक्वल्स टू जीरो। मारे खरेखर आ स्टेप में लई आवुं छे, तो हूँ आ डेल्टा म्यू इंटू लेमडा इज इक्वल्स टू माइनस म्यू इंटू डेल्टा लेमड़ा, आने अहीं लई आवुं छूं, आ डेल्टा म्यू अपोन म्यू इज इक्वल्स टू माइनस डेल्टा लेमड़ा अपोन लेमड़ा। इन शोर्ट डेल्टा म्यू अपोन म्यू नी जगह माइनस डेल्टा लेमड़ा अपोन लेमड़ा लखी शकाय। एटले हूँ अहीं लखू छूं, जोजो बराबर, समीकरण ए पर थी, आ समीकरण ए पर थी અહીંયા લખું છું માઇનસ ડેલ્ટા લેમડા અપોન લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી ત્રિજ્યાવર્તી અપોન સી। બે બાજુથી માઇનસ ઉડી જશે, મારે ગોતવાનું શું, વેગ ગોતવાનો છે, કેટલી ઝડપથી ગતિ કરે, એટલે હું વીને સૂત્રનો કરતા બનાવી દઉં, માઇનસ બે સાઈડથી ઉડાડી નાખું, એટલે વી બરાબર આવું થઈ જશે સી ગુણ્યા ડેલ્ટા લેમડા અપોન લેમડા। હવે બધાની કિંમત મૂકી દઉં છું, સી એટલે 3×10⁸, ડેલ્ટા લેમડા એટલે તરંગ લંબાઈનો તફાવત, તરંગ લંબાઈનો તફાવત 589.6 માઇનસ અહીંયા થઈ જશે 589.0 છેદમાં લેમડા, એટલે જે આપણી બેઝિક તરંગ લંબાઈ શરૂઆતની કેટલી છે 589। હવે આનું સાદુરૂપ આપી અને જે જવાબ આવે એટલા મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરવી જોઈએ એ આપણો જવાબ થઈ જશે। આનું સાદુરૂપ હવે તમારે મેળવવાનું છે, અહીંયા વધશે 589.6 માઇનસ 589.0 એટલે 0.6 ગુણ્યા 3 કરશો એને ગુણ્યા 10⁸, અને આ ભાગાકાર કરશો એટલે અહીંયાનો જે જવાબ આવશે એ વીનો આપણો જવાબ થશે। આ સાદુરૂપ તમારે જાતે ટ્રાય કરવાની છે। તો આ થયો આપણો દાખલો, ઉદાહરણનો 10.1 જોઈએ આપણે, ઉદાહરણ 10.2। 10.2માં આ રીતની તમને 3 ક્વેશ્ચન પૂછેલા છે, એ બી અને સી। એક એક ક્વેશ્ચન આપણે સમજતા જઈએ પહેલાં। જ્યારે એક રંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે, એટલે એક રંગી પ્રકાશ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે, સમજાવો શા માટે? જોજો, હું અત્યારે અહીંયા આકૃતિ દોરીને સમજીએ આપણે। ધારો કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી, એકરંગી પ્રકાશ આપાત થાય છે, અહીંયા હું બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે એક લંબ દોરી નાખું છું। હવે અહીંયા બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે આપાત થાય છે,
એટલે આ આપાત પ્રકાશ એવું લખું છું હું, આપાત પ્રકાશ. ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ. હવે આ થયું પરાવર્તન અને આ બાજુ થયું વક્રીભવન. એટલે આ વક્રીભૂત અથવા તો આ પરાવર્તિત પ્રકાશ કહીએ, આ વક્રીભવન કહીએ આપણે. હવે એવું કહે છે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ, એટલે આ પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ, વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી સમાન થાય છે એ આપણે સમજાવવાનું છે. હવે ખરેખર થાય શું, પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ કેવી રીતના ઉત્પન્ન થાય છે? તો કે આપાત પ્રકાશ જ્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી, એટલે અહીંયા ધારો કે હું આને મેગ્નિફાઈ કરી દઉં છું, આની અંદર ઘણા બધા પરમાણુઓ હશે કોઈ એક સપાટી પાસે, અને આપાત પ્રકાશ આ પરમાણુય ઘટકો સાથે આંતરક્રિયાઓ કરે. એટલે હું અહીંયા લખી નાખું છું આ પરમાણુય ઘટકો અને આ આપાત પ્રકાશ. આ આપાત પ્રકાશની પરમાણુય ઘટકો સાથેની આંતરક્રિયા થાય એટલે એમની સાથે પ્રક્રિયાઓ કરે, અને એ આંતરક્રિયાને કારણે પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ થાય. પરાવર્તનની ઘટના અને બીજી ઘટના થશે વક્રીભવન. એટલે જોજો બરાબર, આ આપાત પ્રકાશ આપાત થયો, અહીંયા જે તે પદાર્થ હશે એના પરમાણુય ઘટકો સાથે આપાત પ્રકાશ આંતરક્રિયા કરશે, પરમાણુય ઘટકો સાથે પ્રક્રિયાઓ કરશે, અને એ પ્રક્રિયાઓ થવાને પરિણામે પરાવર્તન અને વક્રીભવનની ઘટના થાય. હવે આ પરમાણુય ઘટકો છે ને એ દોલકો તરીકે વર્તે. દોલકો એટલે શું? તો કે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હોય છે, આ બાજુ આમ દોલન કરતા હોય અથવા તો આમ ઉપર નીચે દોલન કરતા હોય. હવે આપાત પ્રકાશની આવૃત્તિમાંથી આ પરમાણુય ઘટકો ઊર્જા મેળવશે, એટલે પરમાણુય ઘટકો ઊર્જા મેળવશે એટલે એના જે દોલનો થતા હશે ને એ દોલનોની તીવ્રતા અથવા તો દોલનોમાં વધારો થશે. તો ત્યારે જે દોલનો થશે ને એને પ્રણોદિત દોલનો એવું કહેવામાં આવે. આપણે 11મા ધોરણમાં દોલનોવાળા પાઠની અંદર જોઈ ગયા હતા, પ્રાકૃતિક દોલનો અને પ્રણોદિત દોલનો અને એવી બધી વાત કરી ગયા હતા. મોટા કંપ વિસ્તાર સાથેના દોલનો થવાનું શરૂ થાય એટલે પ્રણોદિત દોલનો. હવે પ્રણોદિત દોલનોની આવૃત્તિ અને આપાત પ્રકાશની આવૃત્તિ સમાન હશે, એટલે હવે થશે એવું પ્રણોદિત દોલનોને પરિણામે પ્રકાશ પરાવર્તિત અને વક્રીભૂત થશે. એટલે આ જે પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ કોની આવૃત્તિ જેટલી થઈ ગઈ હશે? આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી. એટલે પ્રણોદિત દોલનોને પરિણામે પરાવર્તિત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશ ઉત્પન્ન થશે. એટલે પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ આ પ્રણોદિત દોલનોની આવૃત્તિ જેટલી હશે. પ્રણોદિત દોલનોની આવૃત્તિ કેટલી હશે? તો કે આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી. તો એનો અર્થ ઇનડાયરેક્ટલી એવો થયો કે ભાઈ આપાત પ્રકાશની આવૃત્તિ કોના બરાબર થઈ ગઈ હશે, અથવા તો આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી હશે એટલી જ પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ હશે, ને એટલી ને એટલી જ કોની આવૃત્તિ હશે? વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ. એટલે તમે લખાણ આ રીતે કરી શકશો, હું લખાણ બોલું છું જોજો. તમારા પહેલી ફિગર ડ્રો કરવાની છે, પહેલી ફિગર ડ્રો કર્યા પછી પહેલો જ પોઈન્ટ લખવાનો છે આપાત પ્રકાશ જે તે પદાર્થના પરમાણુય ઘટકો સાથે આંતરક્રિયાઓ કરે અને એ આંતરક્રિયાઓને કારણે પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ અથવા તો પરાવર્તિત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશ ઉત્પન્ન થશે. પરમાણુય ઘટકો દોલકો તરીકે વર્તતા હોય, આપાત પ્રકાશની આવૃત્તિને કારણે એના દોલનો મોટા થશે એટલે કે પ્રણોદિત દોલનો થશે. હવે પ્રણોદિત દોલનોને કારણે અથવા તો આપાત પ્રકાશમાંથી જે ઊર્જા મેળવેલી હોય એને કારણે પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિઓ ઉત્પન્ન થશે, અથવા તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ પ્રણોદિત દોલનની આવૃત્તિ જેટલી હશે. પ્રણોદિત દોલનની આવૃત્તિ કેટલી હશે? તો કે બાહ્ય પ્રકાશની આવૃત્તિ જેટલી હશે. માટે આપાત પ્રકાશની આવૃત્તિ, પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ સમાન હશે. તો આ થયો તમારો એ ક્વેશ્ચનનો જવાબ. હવે આપણે જોઈએ બીની અંદર, જોજો બરાબર. બીમાં રકમ સમજશો એટલે બહુ અઘરું નથી. આ બીની અંદર પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપ ઘટે છે,
શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? જવાબ લખી શકશો ના. શું કામે ના? તો કે ઝડપ ઘટે છે એ ઉર્જા ઉપર આધારિત નથી. ખરેખર ઉર્જા કોના ઉપર આધારિત છે? તો કે ઉર્જા તો કંપ વિસ્તારના વર્ગ ઉપર આધારિત છે. આ એ એટલે કંપ વિસ્તાર, ને કંપ વિસ્તારના વર્ગ ઉપર આધારિત છે. એટલે આ ઝડપ ઘટે છે એ ઝડપનો ઘટાડો ઉર્જામાં ઘટાડો સૂચવતો નથી. કારણ તો કે ઉર્જા માત્ર કોના ઉપર આધારિત છે? કંપ વિસ્તાર ઉપર આધારિત. એટલે આ થયો બીજા પ્રશ્નનો જવાબ. ત્રીજા પ્રશ્નમાં આગળ વધીએ. સીમાં, હવે સીની અંદર જોજો બરાબર. પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. એટલે પ્રકાશની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગ ઉપરથી નક્કી કરવામાં આવે છે. તો પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય? ફોટોન સ્વરૂપમાં તીવ્રતા છે ને, ખરેખર આવૃત્તિ તીવ્રતા છે એ આ રીતનું તીવ્રતાનું સૂત્ર છે. જોજો, ઉર્જા છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. એક ફોટોન હોય ને, આગળના પાઠમાં આપણે ભણવામાં આવશે, આ ફોટોનની ઉર્જા એચ એફ જેટલી હોય. એચ પ્લાન્કનો અચળાંક, એફ આવૃત્તિ, આ બધી વાત આપણે પછી કરશે. હવે ફોટોનના સ્વરૂપમાં ઉર્જા, સોરી પ્રકાશ ફોટોનમાં તીવ્રતા શેનાથી નક્કી થાય? તો તીવ્રતા ખરેખર ફોટોન સ્વરૂપની અંદર આ એકમ ક્ષેત્રફળવાળી સપાટી હોય, એકમ સમયમાં એ સપાટી ઉપર જેટલા ફોટોન આપાત થાય એ આપાત થતા ફોટોનની સંખ્યા ઉપર તીવ્રતા આધારિત થાય છે. હું અહીંયા લખું છું, જોજો. આઈ બરાબર એક ફોટોનની ઉર્જા, ધારો કે એચ એફ છે, સમય એકમ છે, ક્ષેત્રફળ એકમ છે, અને એન ફોટોન આપાત થયા તો એન ફોટોનની ઉર્જા કેટલી થઈ જાય? એન એચ એફ. એટલે આઈનું સૂત્ર એન એચ એફ એટલે આવૃત્તિ, આવૃત્તિને આપણે દર્શાવીએ છીએ મ્યુ વડે. એટલે તીવ્રતા કોના ઉપર નક્કી થાય? એન એચ મ્યુ ઉપર. એટલે ખરેખર તો એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એક સેકન્ડમાં આપાત થતી ફોટોનની સંખ્યા ઉપરથી તીવ્રતા નક્કી થાય. તો આ થયો આપણો સી જવાબ, સી પ્રશ્નનો જવાબ. એટલે કે આપણો ટોટલ ઉદાહરણ 10.2 ના 3-3 વિભાગ છે કમ્પ્લીટ થાય.